તો મિત્રો આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો ને આગળ વધારવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અમિતભાઈ ત્રિવેદી અમિતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમિતભાઈ આજે રક્ષાબંધન આવો પવિત્ર તહેવાર છે આપણે રક્ષાબંધનની ઘણી બધી શાસ્ત્રોક્ત માહિતી તો લીધી પરંતુ સાથે સાથે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે લોકો પૂજાપાઠ કરતા હશે શિવલિંગ પર જઈ અને ફૂલ ચડાવતા હશે બિલીપત્ર ચડાવતા હશે પરંતુ અત્યારે કેવું છે કે ઘણા બધા લોકોને ગાર્ડનિંગનો પણ શોખ હોય છે બહાર આવું સંક્રમણ ચાલી રહ્યું છે એટલે બહારથી કદાચ લોકો ફૂલ ના પણ ખરીદતા હોય તો ઘરે જે ફૂલો વાવવા એ કેટલા ફાયદાકારક હોય છે અને કેવી રીતે વાવવા કયા ફૂલો વાવવા જોઈએ આપનો સવાલ ખૂબ જ પ્રસ્તુત છે આજના સમયમાં અને આમ પણ આ જે સવાલ છે એ ઘણા બધાને મૂંઝવનારો પ્રશ્ન છે આજે આપણે દર્શકોને એનો જ ખુલાસો કરીશું દર્શક મિત્રો કાલનો દિવસ કેવો આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત અને સૌને જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય વાત બરોબર ધ્યાનથી સાંભળજો કે ઘરમાં બધાને પુષ્પ વાવવા હોય છે એવા છોડ વાવવા હોય છે કે ભાઈ એવા ત્યાં ફૂલ ઉગે અને એ ફૂલ જે છે એ પુષ્પ જે છે એ અમે ભગવાનના ચરણે અર્પણ કરીએ આ ભાવ બધા જ દર્શક મિત્રોનો હોય છે પણ કેટલીક વાર શું થાય છે કે ઘરની અંદર પુષ્પ ઉગાડે કાં તો એ ખોટા પુષ્પ વવાઈ જાય અથવા તો બે ત્રણ વખત વાવે અને પેલો છોડ જે છે એ મૂરજાઈ જાય એટલે જ્યારે છોડ મૂરજાઈ જાય ત્યારે ઘરના વ્યક્તિઓને દુઃખ થાય અને એમ થાય કે કોણ જાણે કેમ આપણો હાથ સારો નહીં હોય આપણા ગ્રહો એવા નહીં હોય અને ક્યાંક પોતાના પર શંકા કરી બેસે કે આપણે શું એવા નકારાત્મક છીએ કે આપણે જે વાવેલું છે એ ઊગતું નથી વાત એવી નથી તમે જો પંચાંગ બરાબર ધ્યાનથી જોશો તો પંચાંગની અંદર પણ તમને હળોતરાના મુહૂર્ત દેખાશે વાસ્તુ કળશના મુહૂર્ત દેખાશે ચૌલ કર્મના મુહૂર્ત દેખાશે સાથે સાથે બાળકને પ્રથમ વખત જમાડવાના પણ તમને મુહૂર્ત દેખાશે નવપર્ણિત ગૃહિણીને રસોડામાં રસોઈ કરવા માટેનો જે પ્રથમ દિવસ છે એના પણ મુહૂર્ત આપવામાં આવેલા છે તો આના અનુસંધાનમાં પણ મુહૂર્ત દર્શન અવશ્ય કરવું તો શું કરવું અમારો કાલનો દિવસ કેવો જે કાર્યક્રમ છે એ આપણા માટે ઘણી બધી સરળતા લઈને આવ્યો છે સૌ પ્રથમ તો ઘરમાં જો પુષ્પ વાવનો છોડ વાવો હોય તો એ વદપક્ષમાં પક્ષમાં નહીં પણ શુદ્ધ પક્ષમાં વાવો ખાસ કરી અને શુદ્ધ પછી અને પહેલા આ જે છોડ છોડ છે એ વાવી દેવો અને છોડ વાવવાનો જે સમય છે એ સૂર્યોદયનો પસંદ કરવો એટલે કે સૂર્યોદય એટલે મધ્યાહન સૂર્ય આવે એ પહેલાનો સમય પસંદ કરવો બીજી અગત્યની બાબત કે જેના પણ હાથે જે છોડ વાવવાનો છે તો તેમાં પવિત્રતા તો જાળવવી જ પડશે બહેનો જે આ છોડ વાવે અને એમાંય જો કુંવારિકા આ છોડ વાવે એ અત્યંત આવશ્યક છે કેટલાક શાસ્ત્રોક્ત નીતિ નિયમોનું આમાં પાલન કરવું પડે જો બહેન છોડ વાવવાના હોય તો અન્યથા ઘરની ગૃહિણી જો આ છોડ વાવે તો એ સૌથી ઉત્તમ છે મેં વાત કરી સુદ ત્રીજથી સુદ તેરસની વચ્ચે આ છોડ વાવી દેવો બપોરે બાર વાગ્યા પહેલાં વાવી દેવો કયો દિવસ પસંદ કરવાનો રહેશે કે જેથી તમે વાવેલો જે છોડ છે એ છોડ ઉગી ઉઠે સૌ પ્રથમ તો સોમ બુધ ગુરુ અને શુક્ર આ ચાર દિવસમાંથી કોઈ એક દિવસ પસંદ કરવો કયા ચાર દિવસ સોમ બુધ ગુરુ અને શુક્ર આ ચાર દિવસમાંથી કોઈ એક દિવસ પસંદ કરવો અને છોડ વાવવો સાથે સાથે છોડ વાવતી વખતે ઓમ શ્રી વૃક્ષ દેવતાએ નમઃ હે વૃક્ષદેવતા અમે આપણે વંદન કરીએ છીએ આપ ફૂલો ફલો મોહરો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આ કામના કરવાની છે સાથે સાથે ઘરમાં જો છોડ વાવતા હોય તો તુલસી ગલગોટો ચંપો મોગરો મની પ્લાન્ટ આવા બધા ફળ ફૂલ વાવવા જોઈએ કેક્ટસ છે કે કોઈ પણ કાંટાળા જેની પર ફૂલ નથી આવતા હા ગુલાબ ચોક્કસ વાવી શકાય પણ જેની પર ફૂલ નથી આવતા ને કેવળ કાંટાળા છોડ છે કદરૂપા છોડ છે એવા છોડ ઘરની અંદર ન વાવવા એવા છોડ વાવવાથી ઘરની અંદર નકારાત્મકતા હાવી થાય છે એક બાબત બીજી ધ્યાનમાં રાખવી કે જ્યારે પણ આપણે કુંડાને પાણી પીવડાવીએ ત્યારે ખૂબ જ પ્રસન્ન વદન કુંડાને પાણી પીવડાવવું આપણે નાના બાળકને જ્યારે જમાડીએ છીએ ત્યારે કેટલું ધ્યાન રાખીએ છીએ નાના કોળિયા ભરાવડાવીએ છીએ એ એક કોળીઓ જમી લે પછી આપણે બીજો કોળિયો ધીમે રીને એના મોઢામાં મૂકીએ છે બિલકુલ આ જ પ્રમાણે તમારે ફૂલ છોડને ઉછેરવાના છે કેટલાક લોકો ધડધડાટ આખી ડોલ રેડી દે આખું ડબલું રેડી દે ભાઈ આવું નથી કરવાનું ધીમે ધીમે એ છોડને પાણી પાવાનું છે અને પાણી પાવતી વખતે પણ તમારા મનમાં તમારે શુભ ભાવ ઉત્પન્ન કરવાનો છે કે જેથી કરી એ વૃક્ષ

પણ હું તુલસીજીના અનુસંધાનમાં એક જ વાત કહીશ જે નીતિ નિયમોનું પાલન આપણે મંદિરમાં જતી વખતે પાલન પાલન કરીએ એટલા જ નીતિ નિયમોનું તુલસીજીના તુલસીજીના છોડ સમક્ષ આવતા છોડને પાણી પાતા તુલસીજીના છોડને ધ્યાન રાખતા માટે આપણે એ નીતિ નિયમોનું પાલન કરવું પડશે હું ગર્ભિત ભાષામાં કહું છું એ બધા નીતિ નિયમોને હું સ્પષ્ટપણે અત્યારે જણાવતો નથી જેમ કે નાહ્યા વગર તુલસીજીના વૃક્ષને ક્યારેય પાણી ન પીવડાવવું તુલસીજીના વૃક્ષ સમય પ્રાગટ્ય અને સવારે તુલસીજીને વંદન કરવા કારણ કે તુલસીજી છે એ સાક્ષાત મહાલક્ષ્મીનું સ્વરૂપ છે તુલસીજીના મૂળમાં એ શ્રી નારાયણ રહેલા છે શ્રી મહાલક્ષ્મી તુલસી દેવી ની છાયામાં પોતે ફૂલે ફલે છે એટલે તુલસીજીના અનુસંધાનમાં જો નીતિ નિયમોની વાત કરવી હોય તો હું એક જ વાક્યમાં કહીશ કે આપણે મંદિરમાં જતી વખતે જે નીતિ નિયમોનું પાલન કરીએ છે એ બધા જ નીતિ નિયમોનું પાલન તુલસીજીના છોડ આગળ કરવું પડશે જી શાસ્ત્રીજી આપણો કાર્યક્રમ છે કાલનો દિવસ કેવો છે એમાં આપણે આવતીકાલનું જે રાશિફળ છે એ આજે સંધ્યાકાળથી કાળથી જણાવતા હોઈએ છે તો આવતીકાલે છે 4 ઓગસ્ટ ને મંગળવારનો દિવસ તો સૌથી પહેલા આપણે એના પંચાંગની વાત કરીશું દર્શક મિત્રો આવતીકાલે 4 ઓગસ્ટ 2020 અને મંગળવારનો દિવસ છે તિથિની વાત કરીએ તો આવતીકાલે શ્રાવણ વધ એકમ એટલે કે આવતીકાલથી વધ પક્ષ બેસી જાય છે રાશિ મકર છે મકર રાશિના મૂળાક્ષરો ખ અને જ પણ રાત્રે આઠ અને સુડતાલીસ મિનિટે ચંદ્ર મહારાજ એ રાશિ પરિવર્તન કરશે અને પોતે કુંભ રાશિમાં પ્રવેશ કરશે જેના મૂળાક્ષરો આવશે ગ શ સ અને શ નક્ષત્ર સતતારા યોગ અતિગંડ અને કરણ વણિજ દર્શક મિત્રો જે અતિગંડ યોગ છે આવતીકાલે તો અતિગંડ યોગ જ્યારે પણ આવે ત્યારે શિવજીની ઉપાસના કરવી અત્યંત આવશ્યક હોય છે એમાં આ તો શ્રાવણ મહિનો છે એટલે અતિગંડ યોગમાં શિવજીની ઉપાસના કરજો જેથી કરી નાની મોટી જે મુશ્કેલી છે શારીરિક વ્યાધિ ખાસ કરીને છે તેનો તમને ઉપાય મળી જાય અને એનું શમન થાય જી દર્શક મિત્રો આપણો કાર્યક્રમ છે કાલનો દિવસ કેવો આપણે મંતવ્ય ન્યૂઝ ચેનલ પર તો અત્યારે ચાલી જ રહ્યો છે પરંતુ આપણો કાર્યક્રમ મંતવ્ય ન્યૂઝના ફેસબુક પેજ પર પણ ચાલી રહ્યો છે જો તમને તમારા જીવનમાં કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે કોલ પણ કરી શકો છો શાસ્ત્રીજી આપણે હમણાં તુલસીની વાત કરી તો આપણે ઘરમાં પ્રસાદ બને એટલે એમાં તુલસીનું પત્તું મૂકવામાં આવે છે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પણ ઘણા બધા પ્રસાદ એવો હોય છે અમુક દેવી દેવતાઓને

ખાસ કરીને શ્રી કૃષ્ણ ભગવાન એટલે નારાયણ શ્રી મહાલક્ષ્મી માતાજીના જે નૈવેદ્ય છે જે પ્રસાદ છે તેમાં તુલસીપત્ર જ્યારે મૂકવામાં આવીએ છીએ ત્યારે એ સમગ્ર પ્રસાદ એ પવિત્રતા પ્રાપ્ત કરે છે ભગવાનનો વાસ એ પ્રસાદમાં થાય છે એ અન્નમાં થાય છે અને જે આરોગ્ય થકી આપણને મનને શાંતિ મળતી હોય છે હૃદયને શાંતિ મળતી હોય છે અને શરીરની અંદર જો કોઈ નકારાત્મક ભાવ હોય તે નકારાત્મક ભાવ પણ દૂર થાય છે આવો મહિમા એ તુલસી પત્રનો છે કારણ કે તુલસી પત્ર મુખ્યા પછી જ ભગવાન છે એ દેવી દેવતા છે એ પ્રસાદને આરોગે છે અન્યથા એ પ્રસાદનો સ્વીકાર કરતા નથી જી શાસ્ત્રીજી આપણે એક દર્શક મિત્રો ફોન લાઈન પર જોડાયા છે હેલો હેલો હા જી આપનું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો નામ હાર્દિક છે મામા હેલો જન્મ તારીખ એકવીસ જન્મ તારીખ છે મુંબઈ અને સમય બાવીસ ઓગણ બાવીસ જે આપનો પ્રશ્ન જણાવશો પ્રશ્ન એક તો મેરેજ ક્યારે કરશે અને જોબ ક્યારે લાગશે મેરેજ ક્યારે થશે અને જોબ ક્યારે લાગશે તેના અનુસંધાનમાં આપે જે પ્રશ્ન પૂછ્યો છે આપણી જે કોઈ જન્મકુંડળી અહીંયા તૈયાર થઈ છે વૃષભ લગ્નની જન્મકુંડળી છે થા સાથે સાથે શુક્રની મહાદશા ચાલે છે એટલે કે લગ્નેશની મહાદશા ચાલે છે આપે જે પ્રશ્ન પૂછ્યો છે કે તમારા લગ્ન ક્યારે થશે તો અત્યારે લગ્ન થવાના યોગ પૂર્ણ કળાએ ચાલી રહ્યા છે નવેમ્બર મહિના પછી આપનું વેવિશાળ અહીંયા સરસ રીતે ગોઠવાઈ જાય એવું દર્શાવે છે સાથે સાથે આપની જન્મકુંડળી માંગલિક પણ છે પણ તમારે જે મંગળ છે એ મંગળ હળવો છે એટલે તમારે કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી આપે વાત કરી કે આપને નોકરી ક્યારે મળશે તો નોકરીના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો નવેમ્બર મહિના પછી નોકરીના યોગ પૂર્ણ કળાએ દેખાય છે હું તમને એક ઉપાય પણ આપું છું તમારે નિત્ય પ્રત્યે એક મંત્રનો જાપ કરવાનો છે ઓમ શુમ શુક્રાય નમઃ આ મંત્રની એક માળા કરજો નોકરીના અનુસંધાનમાં તમને સફળતા મળશે

કોર્ટ કેસ ન કરાય અને જો પંચક દરમિયાન કોઈનું ઘરમાં મૃત્યુ થયું હોય તો સાથે બીજા ચાર પોળા પણ મૂકવા પડે એટલે પંચકની અંદર શુભ કાર્ય થાય અશુભ કાર્ય ન થાય સૌપ્રથમ આપણે મેષ રાશિની વાત કરીએ મેષ રાશિના જાતકો આવતીકાલે તમારે પ્રવાસની શક્યતા છે વાહન ચલાવતા તમારે સાવધાની રાખવાની છે તમારા દ્વારા આવતીકાલે શુભ પ્રવાસ અવશ્ય થશે ધન પ્રાપ્તિના અવસરો પણ આપની રાશિમાં રચાયેલા છે વૃષભ રાશિની વાત કરીએ વૃષભ રાશિમાં આય જે જાતકો કેમિકલ ક્ષેત્રે જોડાયેલા છે એ જાતકોને આવતીકાલે વિશેષ લાભ છે નાના ભાઈથી વૃષભ રાશિના જાતકોને લાભ છે સાથે સાથે જો તમે પરણિત છો તો સાસરીમાં તમારા શુભ પ્રસંગનું નિર્માણ થાય તમારે ઘર અને નોકરી બેવ ઠેકાણે આવતીકાલે લાભ દેખાય છે મિથુન રાશિના જાતકો આરોગ્યના અનુસંધાનમાં તમારે સાવધાની રાખવી પડશે ઘરમાં અશાંતિ ન સર્જાય તેની સાવધાની રાખજો ભાગીદારી સાથે વૈમનસ્ય દર્શાવે છે માટે ત્યાં પણ સંયમ રાખવી પડશે અને નેત્ર પીડા થી તમારે અવશ્ય સાવધાની રાખવાની છે જી શાસ્ત્રી છે એક બીજો એક કોલર જોડાયા છે હેલો હેલો હા જી આપનું નામ જણાવશો મારું નામ નીતા પંચાલ જી આપનું પ્રશ્ન અને બર્થડેટ અને જન્મ સમય મારા બાબાની જન્મ તારીખ 13/3/90 છે

એ જન્મકુંડળી મકર લગ્નની છે અને સાથે સાથે શનિ ઉપરથી અત્યારે ગુરુ મહારાજ પસાર થઈ રહ્યા છે રાહુની મહાદશા ચાલે છે આ રાહુ મહારાજ ગુરુ ઉપરથી પસાર થાય છે વાત નીતાબેન તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો અમારો આ જે કાર્યક્રમ છે કાલનો દિવસ કેવો આ કાલનો દિવસ કેવો કેવળ અને કેવળ આપની મુશ્કેલીઓને સરળ બનાવવા માટેનો આ કાર્યક્રમ છે હવે અહીંયા વિધિ વિધાન ઉપરાંત હું એવા સરળ ઉપાય આપીશ કે જે તમે સારી રીતે કરશો ને સારું પરિણામ મળશે તમારા દીકરાની જન્મકુંડળીમાં ગુરુ ઉપરથી રાહુ પસાર થાય છે આવા સંજોગોમાં દીકરો નિર્ણય લેવામાં ભૂલ કરે એટલે તમે થોડીક સાવધાની અવશ્ય રાખજો અને શક્ય હોય તો સપ્ટેમ્બર મહિના પછી એટલે કે ત્રેવીસમી સપ્ટેમ્બર પછી તમારા દીકરાની જન્મકુંડળીમાં લગ્નના યોગ ખૂબ જ સારી પેઠે પ્રબળ બન્યા છે તમારે શિવજીની ઉપાસના અવશ્ય કરવી પડશે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવાનો

જન્મ ઓગણીસો નેવું જન્મ સમય જન્મ સમય સવારે સાડા જન્મ સ્થળ અમદાવાદ જી આપનો પ્રશ્ન લગ્ન ક્યારે થશે લગ્ન ક્યારે થશે ઉમંગભાઈ આપનો પ્રશ્ન છે દર્શક મિત્રોને ખાસ મારી વિનંતી છે કે જ્યારે પણ તમારો કોલ લાગે તમને તક મળે ત્યારે ખૂબ જ ઝડપથી તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ અમારા બેન પૂછે એ રીતે ફટાફટ તમારે બોલવું જેથી કરી અનેક દર્શક મિત્રોને અમે લાભ આપી શકીએ ઉમંગભાઈનો પ્રશ્ન છે કે એમના લગ્ન ક્યારે થશે લગ્નના અનુસંધાનમાં તેમને પણ રાહુની મહાદશા ચાલે છે રાહુ અને શુક્રનું મિલન અત્યારે થઈ ચૂક્યું છે ટૂંક જ સમયમાં આ જે તમારું વેવિશાળ છે એ થઈ શકે એમ છે તમે ચિંતા કરશો નહીં ચંદ્ર અને મંગળની યુતિ છે એક અગત્યની બાબત એ પણ છે કે શનિ ઉપરથી ગુરુ મહારાજ પસાર થઈ રહ્યા છે આ અનુસંધાનમાં લગ્નના યોગ પૂર્ણ કળાએ ચાલે છે પૂરેપૂરી શક્યતા છે કે નવેમ્બરની અગિયારમી પહેલાં આપનો જે લગ્ન યોગ છે એ સિદ્ધ થાય વેવિશાળ થઈ શકે એમ છે પણ આપને એક ઉપાય પણ આપું છું એ ઉપાય કરવાથી આપને અવશ્ય લાભ થશે નિત્ય પ્રત્યે આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવાની છે કઈ માળા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ માળાની મા

ભાષા ઉપર સંયમ રાખજો જો ભાષામાં તમે વિવેક ચૂક્યા તો આવતીકાલે તમે મુશ્કેલી નોતરી શકશો જીભની પીડાથી અવશ્ય સાચવવું પડશે ને સંતાન સંબંધી આવતીકાલે શુભ કાર્યો થઈ શકે એમ છે કન્યા રાશિના જાતકો શેર બજારમાં તમારે સાચવવું પડશે ભાઈ ખોટા આંધળુક્યા જો આવતીકાલે કર્યા

હવે આના અનુસંધાનમાં તમારી જે જન્મકુંડળી છે એ મંગળની મહાદશા જન્મકુંડળીમાં ચાલે છે તમારું મેષ લગ્ન છે એટલે લગ્નેશની મહાદશા ચાલે છે આ એટલે ખૂબ જ સારી બાબત છે આ જે પરિસ્થિતિ ચાલે છે પરિસ્થિતિનો તમે લાભ અવશ્ય લેજો હવે અત્યારની જે પરિસ્થિતિ તમારી છે એ થોડાક સમયમાં આ પરિસ્થિતિનો નિપટારો આવી જવાનો છે માટે તમે બિલકુલ સચેત રહેજો નિરાશ ન થતા પણ હા એક બાબત છે તમને અવારનવાર આવેશ અને ઉશ્કેરાટ વ્યાપી જશે ગુસ્સો આવી જશે એવી પરિસ્થિતિનું નિર્માણ અવશ્ય થશે કારણ કે મંગળની મહાદશા ચાલે છે આ મંગળ મહારાજ કર્મસ્થાનમાં વાયુ તત્વની રાશિમાં બિરાજમાન છે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થશે પણ તમારે સંયમ રાખો અને તમારે તમારું કામ કરતા જ રહેવાનું છે હવે તમને પ્રમોશન મળે તમારી કદર થાય તેના અનુસંધાનમાં શું કરવું તો તમારે આદિત્ય હૃદયનો પાઠ અવશ્ય કરવો દરરોજ આદિત્ય હૃદયનો પાઠ કરવો અને સૂર્યનારાયણ દેવને તમારે પ્રાર્થના કરવાની છે

હવે કેમ આવું થાય છે તો એના અનુસંધાનમાં આપણે જોઈએ તો અશ્વિનભાઈ તમારી જે જન્મકુંડળી છે એ જન્મકુંડળીને તમે સમજી લો ગુરુ રાહુ સાથે જોડાયેલો છે આઠમા સ્થાનમાં છે વેપારના સ્થાનનો સ્વામી છે એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તમારે એક કામ કરવાનું છે તમારા જે ગુરુ છે જો ગુરુ બનાવ્યા હોય તો ગુરુનું પૂજન કરજો અથવા દર અગિયાર હશે તમારે કોઈ બ્રાહ્મણને એવા બ્રાહ્મણને કે જે મંદિરની પૂજારી પૂજા કરતો હોય જેને આપણે તપોદન બ્રાહ્મણ કહીએ કર્મકાંડ બ્રાહ્મણ જે કરતા હોય એ બ્રાહ્મણને તમે યથાશક્તિ દાન ધર્માદો આપજો અગિયાર હશે તેને સીધું તમે જે સીધું ભોજન સામગ્રી કહેવાય એ સીધું ભોજન સામગ્રી આપજો અને તેના ચરણ સ્પર્શ કરજો જેનાથી તમને ગુરુનું બળ મળશે અને વેપારની અંદર જે કોઈ મુશ્કેલી સર્જાય છે એ મુશ્કેલીમાંથી તમને ઘણી રાહત મળશે ક્ષત્રજી આગળની રાશી તરફ આગળ વધીએ તુલા વૃષિક ને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવો રહેશે 4 ઓગસ્ટનો દિવસ તુલા રાશિના જાતકોનો વાત કરીએ તો પ્રવાસનું આયોજન તમારે થઈ શકે એમ છે ઓફિસનું કાર્ય તમારે ઘરે પણ લઈ જવું પડશે સાથે સાથે સ્થાનાંતર થઈ શકે એમ છે રાત્રે મોડે સુધી ઊંઘ પણ ન આવે વિચાર વાયુના કારણે તેવું પણ બને વૃશ્ચિક રાશિના જાતકો પેટની બીમારીથી તમારે સાચવવાનું છે સાથે સાથે ગર્ભ ધારણ કર્યો છે અને ટૂંક સમયમાં જો પ્રસૂતિ થવાની હશે તો તેમણે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે શુભ ખર્ચ થઈ શકે એમ છે ભોજનમાં તમારે સાવધાની અવશ્ય રાખવાની છે એટલે કે જમવામાં ખાન પાનમાં સાવધાની રાખજો રાશિના જાતકો

મકર રાશિના જાતકો જમીન અને મકાન ક્ષેત્રે તમને લાભ થાય પ્રવાસ આવતીકાલે થઈ શકે એમ છે સહકાર્યકર્તા સાથે તમારે સંયમ રાખવાનો છે નોકરીમાં પ્રેમ સંબંધ બંધાઈ જાય જો તમે કુંવારા હશો અને લગ્ન વાંચું હશો તો આવતીકાલે નોકરીની અંદર તમારી આંખો મળી જાય એવું પણ બને કુંભ રાશિના જાતકો તમારું કાર્ય આવતીકાલે અટવાઈ શકે એમ છે માટે થોડોક સંયમ રાખજો મનને બિલકુલ શાંત રાખજો ધન સંબંધી તાણ પડી શકે એમ છે વિદ્વાન વ્યક્તિ દ્વારા આવતીકાલે તમને રાહત મળશે અને તમારા અધિકારી દ્વારા પણ તમને લાભ થાય મીન રાશિના જાતકો ઇલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા ખર્ચ થાય ઇલેક્ટ્રોનિક ઉપકરણથી તમને લાભ પણ થઈ શકે એમ છે પિતા સંબંધી કાર્ય થાય શુભ કાર્ય થઈ શકે એમ છે અને પરિવારની અંદર નવી આશા આવતીકાલે જન્મે એટલે કુલ મળી મીન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ શુભ પુરવાર થઈ શકે છે

તો બહુ હાલતા નથી અમારે વાઇફ વધારે વાળી છે એના ઘરે તો આગળ કેવું રહેશે ને આગળ ભવિષ્ય કેવો છે ફોન ચાલુ રાખજો ફોન ભાઈ ચાલુ રાખજો હવે તમે તો એવું કીધું કે તમારા હજુ લગ્ન થયા નથી બરોબર થઈ ગયા છે લગ્ન થઈ ગયા છે અને પત્ની પિયર વધારે રહે છે તો આવું કેમ થાય છે તેના અનુસંધાન મે તમારી જે જાણકારી જોઈએ છે જો તમારી જે જન્મકુંડળી છે એ જન્મકુંડળીના અનુસંધાનમાં

રાહુ પરથી શનિ મહારાજ જ્યારે પસાર થાય ત્યારે આપણા દ્વારા થોડું વિચિત્ર વર્તન થાય સામેવાળાને ન ગમે એવું વર્તન આપણે કરી બેસીએ આ પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે તમે મને ફોન કર્યો છે મારી જવાબદારી છે કે મારે તમારા હિતમાં જવાબ આપવાનો એટલે તમે થોડા સરળ બનજો જિદ્દી વલણનો તમે ત્યાગ કરજો અને શિવજીની ઉપાસના કરજો રોજ જ શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરજો અને દર શનિવારે

એ સૌ પ્રથમ તો જે અમારા દર્શક મિત્રો છે એ દર્શક મિત્રોને અમારી ખૂબ ખૂબ શુભકામના છે એમનું જે આગામી વર્ષ છે એ વર્ષ પ્રગતિમય નીવડે સુખમય નીવડે અને આરોગ્યમય નીવડે હવે જે આવતીકાલનો સમય આવવાનો છે એ કયા તમારા જીવનમાં નવી આશા લઈને આવવાનો છે કયા પડકાર લઈને આવવાનો છે તેના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો થોડી નકારાત્મકતાથી તમે દૂર રહેજો જો તમે પરણિત છો તો તમારે તમારા જીવનસાથી સાથે કોઈપણ પ્રકારનું વૈમનસ્ય ન થાય તેના અનુસંધાનમાં સાવધાની અવશ્ય રાખવી પડશે થોડું તમારું વલણ ભક્તિમય બને અને એવું પણ બને કે એટલા તમે આમ થોડાક ડિટેચ થઈ જાઓ ઘર પરિવારથી કે તમારી જીવનસાથીને તમારા પ્રત્યે એમ લાગે કે આ મારા હસબન્ડ છે કે મારી પત્ની છે એ અમારી તરફ દુર્લક્ષ સેવે છે સાથે સાથે પરદેશના યોગ તમારી અહીંયા આવતાના સમયમાં અવશ્ય સુંદર મજાના ગોઠવાયેલા છે પરદેશ જવું હશે તો તમારા માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ છે પિતાની સાથે તમારે સંયમ રાખવો પડશે કોઈ પણ પ્રકારનો મતભેદ ન થાય તેની સાવધાની રાખજો જો તમારે સરકારી નોકરી મેળવવી હશે તો સરકાર દ્વારા તમને લાભ મળી શકે એમ છે અને રાજનીતિ સાથે જો તમે જોડાયેલા હશો તો જી હા તમને પદ પ્રાપ્તિ પણ મળી શકે એમ છે જી શાસ્ત્રીજી આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં આપ અમારી સાથે જોડાયા આટલા બધા દર્શકોના પ્રશ્નોનું પણ સમાધાન લાવ્યા અને એના માટે આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો દર્શક મિત્રો તમારા જીવનમાં પણ જો આવા જ કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય અને તમે ઈચ્છતા હોય સમાધાન લાવે તો મિત્રો આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર